નમસ્કાર દર્શક મિત્રો, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાલોલના ડેરોલ ગામમાં આવનાર વર્ષ 2034 સુધી ગણપતિની મૂર્તિ માટે દાતા અત્યારથી જ નક્કી. જો સમગ્ર અહેવાલ એચબીએન ટીવી ન્યૂઝ સાથે. પંચમહાલ કાલોલના ડેરોલ ગામમાં સમસ્ત ગામવતી એક જ જગ્યાએ ગણેશ મહોત્સવ વર્ષોથી ઉજવાઈ રહ્યો છે. ગામમાં આવેલા મહાદેવ મંદિરના સાનિધ્યમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગણપતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. અહીં આખા ગામના લોકો દસે દસ દિવસે અલગ અલગ દિવસે ભક્તિભાવથી પૂજા આરતી કરતા હોય છે. આ વર્ષે 10મા દિવસે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગામ જોડાયું હતું. ત્યારબાદ શ્રીજીની પૂજા અર્ચના કર્યા બાદ ભક્તો દ્વારા શોભાયાત્રા કાઢી હતી અને ગણપતિ બાપ્પા મોરિયા, ઘીમે લાડુ ચોરિયા આવતા વર્ષે વહેલા આવજો નાથથી સમગ્ર વિસ્તાર ગણપતિમય બન્યો હતો. આ શોભાયાત્રામાં ગામના નાના નાના બાળકો, યુવાનો, મહિલાઓ સહિત જોડાયા હતા. ત્યારબાદ ગામની બહાર બનાવેલ કૃત્રિમ તળાવમાં ભારે હૈયે શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ડેરોલ ગામની મહત્વની વાત તો એ છે કે અહીં ગામના નક્કી કરેલા દાતાઓ દ્વારા દર વર્ષે મૂર્તિ લાવવામાં આવતી હતી અને આવનાર વર્ષે 2034 સુધી દાતાઓ પણ નક્કી જ છે. આ બધી જ વાતો પરથી ખરેખર ડેરોલ ગામમાં એકતા અને પારિવારિક ભાવના દર્શન થાય છે. બ્યુરો રિપોર્ટર ભાવિનભાઈ પરમાર, પંચમહાલ.